સ્વાગત મિત્રો મિત્રો આજના વિડિયોનો સ્પોન્સર છે ક્રિસ્ટલ કેસ ક્રિસ્ટલ કેસ એક અમદાવાદ બેસ્ડ કંપની છે જે ઓપ્ટિકલ કેસ એટલે કે ચશ્મા મૂકવાના જે બોક્સ છે ને એનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને હા મિત્રો આ જે કેસ છે ને એ ખરેખર ખૂબ જ સ્ટાઇલિશ અને મજબૂત છે કારણ કે હું પોતે અનુભવ કરી અને પછી તમને જણાવી રહ્યો છું દરેક કલર અને સ્ટાઇલમાં એમની પાસે વિશાળ રેન્જ અવેલેબલ છે જો આપ મેન્યુફેક્ચર હોય યા રિટેલર આપ એનો કોન્ટેક્ટ કરી શકો છો એમની કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન આ નીચે ફ્લેશ રહી છે અને જો આપને વધુ માહિતી જોઈતી હોય ને તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એ તમામ માહિતી આપેલી છે તો જો આપના બિઝનેસ માટે આપને ઓપ્ટિકલ કેસની જરૂર હોય તો યાદ રાખજો ક્રિસ્ટલ કેસ અય હું તમને હું કહું તમે લગ્ન પહેલાં કેટલી શાયરી બોલતા હતા મારી હાટું તો એ બધા દિવસો યાદ કરીને એકાદી શાયરી કહો ને મારી હાટું શાયરી સાંભળવીશ તારી હાટું તો સાંભળો કે કઈક તો હતું તારા હોઠોમાં કોણ જાણે કેમ શરમાતી હતી આમ જ શરમાતી હતી લગ્ન પહેલા તું કઈક તો હતું તારા હોઠોમાં કોણ જાણે કેમ શરમાતી હતી કઈક તો હતું તારા હોઠોમાં કોણ જાણે કેમ શરમાતી હતી આગળ તો કઈક બોલો આ તો મને પછી ખબર પડી કે તું તો તમાકુ ખાતી હતી તકલાદી કંપની ના બોક્સ લાવો ને તો એવું જ થાય બોક્સ સારી કંપનીના લેવાના એક કામ કરી હાંજ આવું ને ત્યારે હું ક્રિસ્ટલ કંપનીના કેસ લેતો આવું ક્રિસ્ટલ કંપનીના અરે મારે કેસ નથી લાવવા બોક્સ લાવવું છે બોક્સ ભાઈ જ્યારે હું તને જોવા આવ્યો હતો ત્યારે મમ્મીએ મને શું કીધું હતું તું 1250 એમ બરાબર હજી સુધી મને સર્ટિફિકેટ નથી આપ્યું તું ખાલી બે ભણ્યો ને બે તોય તને ખબર હોત કે બોક્સ છે ને એને જ ઇંગ્લિશમાં કેસ કહેવાય હા હવે કેસ હોય કે બોક્સ હોય લેતા આવજો ને તમારી ક્રિસ્ટલ કંપની નું ક્રિસ્ટલ નય ક્રિસ્ટલ બાય ક્રિસ્ટલ ક્રિસ્ટલ કેસ અને ઘરે બેઠા બેઠા છે ને આખો દી મોબાઈલ ની હળી ન કરાય થોડુંક ઇંગ્લિશ શીખાય ક્યારે કામ લાગે અહીંયા 500 રૂપિયા બસે એટલે રિમોટ હાથે રિપેરિંગ કરી છી અને આ બાય હવાર હવાર ના પોનો 1500 નું નુકસાન કરીને બેહી ગઈ કાલે આમો ક્રિસ્ટલ કંપનીના કેસ આટલા બધાય આટલા બધા એટલે મહિનામાં તો ત્રીજી વાર ચશ્મા તોડ નેખાશે એટલે મને છે ને એ નુકસાન હવે પહોંચ નથી એટલે તારી માટે આજીવન સ્ટોક આ એટલા બધા મજબૂત છે ને એટલે હવે તારે આજીવન સુધી કોઈ કેસ લેવાની જરૂર જ નહીં પડે નામ જો બધી ડિઝાઇન લેવો તું જેવા કલરની હાડી પહેર ને એવો ડિઝાઇન અને એવો કેસ મરૂણ હોય ત્યારે મરૂણ દૂધજા હોય ત્યારે દૂધજા તારો ફેવરેટ પિંક અને આમ જો મોટો મોટો હો બાદ ધોઈ તમે તમારે તારી હાટું હારું હારું બોક્સ તો બહુ સારા છે સારા તો હોય જ ને ક્રિસ્ટલ કંપનીના છે સારું કાંઈ વાંધો નહીં અને આમ જુઓ તમને ઇંગ્લિશ શીખવા નહોતું કહી ગયા તો હવે તમે મને એક વાત કહો કોઈ પણ સુંદર સ્ત્રી હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય જો સ્ત્રી સુંદર હોય ને તો એને ઇંગ્લિશમાં બીજું કાંઈ ન કહેવાય એને સીધે સીધું આઈ લવ યુ જ કહેવાય આ ક્યાં ગયા એ હું ગાયબ થઈ ગયો ગાયબ કે હું કેમ તારી હાથમાં છે ને એ ક્રિસ્ટલ કંપનીનો કેસ છે એટલો મજબૂત છે કે તો માથા માં લાગે તો ઢોકળું થઈ જાય તું મુક પછી જ પાછો આવું યોડે ઓય તમને કઈ ખબર છે આજે હું છે એમ હું છે આજે આપણા બંનેની લગ્નની મેરેજ એનિવર્સરી છે હે તો આવું કરો છો લે તે તો કીધું હમણાં મેરેજ એનિવર્સરી છે એમ તો 2 મિનિટનું મૌન પાડું છું
કિરણ. મમ્મી હું છે ને ગ્રુપ સ્ટડી કરવા માટે દોસ્તાની ઘરે ગયો હતો. હમણાં પરીક્ષા આવે છે ને અને આમ જો ત્યાં વાસ્તા વાસ્તા ખબર જ ના પડી કે આખી રાત થઈ ગઈ. એમ આખી રાત બહાર હોઉં તો ઘરે ફોન કરવાની ખબર નથી પડતી. પણ પણ તમે કોણ છો બેન? અરે બેન ને હું તમારી બાયડી બોલું છું. બાયડી કહેતા તમારી પત્ની છું. મારા લગ્ન ક્યારે થઈ ગયા? એ લગ્નના 15 વર્ષ થયા. 15 વર્ષ 15 વર્ષ થઈ ગયા. કેમ કા યાદ નહીં આવતો એ મને? નથી યાદ આવતું? બરો તમને હું યાદ અપાવું છું. પારો હું તને શું કહું, હું એવું વિચારું છું કે હું છે ને એક મસ્તનું બુલેટ લઈ લઉં. બુલેટ બુલેટ લેવું છે? ઓલી બાજુવાળી બબીતા કેટલું કમાય છે તોય ઓફિસે બસના ધક્કા ખાતી ખાતી જાય છે. એટલે જ લેવું છે. તું મારી વાત ન સમજી. આમ જો એ બિચારા રોજ એકલા એકલા જાય ને એટલે પાડોશી તરીકે મારથી જોવાતો નથી. એટલે તો હું બુલેટ લઈ લઉં ને તો રોજ એને ઓફિસે મૂકી આવું લઈ આવું. રવિવાર આવે ને એને ફરવા જવું હોય તો ફરવા લઈ જાઓ. એટલે લેવું છે બુલેટ. શું કરો છો? હું ચેક કરું છું. કાલે રિસેપ્શનમાં જવાનું છે ને તો હું કયો કોટ પહેરીને જાઉં કે બધા મારી સામે જોવે. હે, તમે એવું ચેક કરો છો કે બધાય તમારી સામે જોવે એમ? હું કહું ને ઈ કોટ પહેરશો ને તો હોય 100% બધાય તમારી સામે જોવે. કયો કોટ? પેટીકોટ. હા, પેટીકોટ. પેટીકોટ પહેરીને જાઓ ને તો બધાય તમારી સામે જોવે. હે પ્રભુ ન્યાય કરો, ન્યાય કરો. હે પ્રભુ ન્યાય કરો, ન્યાય કરો. હે પ્રભુ ન્યાય કરો. હું પણ ન્યાય ન્યાય મંડાણા છો, એનો ન્યાય જોઈ છે. આ છે ને મારી અને પ્રભુની ડાયરેક્ટ વાત છે એટલે તારે વશમાં પડવાની કોઈ જરૂર નથી. બરાબર છે? હા તો કરો. હે પ્રભુ ન્યાય કરો, ન્યાય કરો. તમે છે ને કુંભના મેળામાં હંમેશા ભાઈ ભાઈ ને જ નોખા કરો છો, ક્યારેક પત્નીને તો ટ્રાય કરો. તો પતિદેવ અત્યારે શું ચાલી રહ્યું છે તમારા જીવનમાં? જીવનમાં બસ કુછ ખાસ નહીં. બડો કા આશીર્વાદ, દર્દ ભરે ગાને, પૂરા દિન બીબી કે તાને, અબ જીએગે યા મરેંગે યે તો રામ જાને. તમને હું કહું, મને એક વાત કહો ને, આજે પત્ની હોય એને બેગમ કેમ કે? એવું એટલા માટે છે કે જો જેનામાં જાન ન હોય એને આપણે શું કહીએ? બેજાન કહીએ. જેનામ જરીએ રહેમ ન હોય એને આપણે શું કહીએ? બેરહેમ કહીએ. એમ લગ્ન થયા પછી પત્નીના બધાય ગમ છે ને એ પતિના થઈ જાય અને પત્ની હોય ને એ ગમ વગેરેની થઈ જાય એટલે એને બેગમ કહેવાય. ઓય, માની લે કે ભગવાન તને વરદાન દે અને તને એમ પૂછે કે તારે હું જોઈ છે, તારે બુદ્ધિ જોઈ છે કે પૈસા જોઈ છે, તો તું હું માંગ? તમે હું માંગો ઈ કયો? હું તો પૈસા માંગુ, પૈસા રોકડા. તો હું પછી બુદ્ધિ માંગુ? કેમ બુદ્ધિ અને પૈસા નહીં? પૈસા તમે માંગ્યા છે એ તો હું તમારા પાસે જૂટવી જ લેવાની છું અને બુદ્ધિ તો હું ડાયરેક્ટ માંગી લઈશ. એટલે બે વસ્તુ થઈ ગયું મારી પાસે, પૈસા અને બુદ્ધિ. ઓય, તને ખબર છે કુદરતનો એક નિયમ છે? શું છે? આમ જો લોઢું હોય ને
એને કાપા હાટું સામો લોઢું જોઈ, હીરો હોય એને કાપા હાટું સામો હીરો જોઈ. એટલે આ બાજુનું પાત્ર જેવું હોય ને એને કાપવા માટે સામે હોય તો સેમ ટુ સેમ એવું જ પાત્ર જોઈ. આ નિયમ છે કુદરતનો, બોલ. હે તઈ સાચું, જેમ લોઢાને લોઢું કાપી જાય, હીરાને હીરો કાપી જાય, એટલે જ ઓલું કાળું કૂતરું તમારો પગ કાપી જાય સારા ઘડીએ. કેમ દાંત કાઢો ને? બહુ દાંત કાઢો છો. કેમ કાઢે છે? કાઢો ને, કાઢો દાંત, કાઢો કાઢો ને. ભાગી જાય. મજાક કરતી હતી ભાઈ. ભાઈ ને પતિદેવ. ઓ સોરી પતિદેવ. ઓ લાઈક શેર નું તો કહી દે. જો મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, કમેન્ટ 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 ખાસ કરજો કે તમને આ વિડીયો નો કયો પાર્ટ તમને સૌથી વધારે ગમ્યો. તો મિત્રો, મેં તમને જેમ કીધું એમ આ ક્રિસ્ટલ કેસ ની તમામ ઇન્ફોર્મેશન આ વિડીયો ના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે, તમે ત્યાં જઈ અને ચેક કરી શકો છો. તો ચલો મિત્રો, ફરી મળીશું એક નવા ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો.